નમસ્કાર દર્શક મિત્રો, ડે સ્પેશિયલમાં હું હેત્વી આપ સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, આજે વાત કરી રહ્યા છે, આજે વિશ્વ માતૃભાષા દિવસ, અને એમાં પણ આપણે ગુજરાતી તરીકે જ્યારે માતૃભાષાની વાત કરવામાં આવે, ચોક્કસ ક્યાંક એક હૃદયના ખૂણે એકવાર દુઃખ તો થાય જ કે આપણી માતૃભાષા જે અત્યારે ક્યાંક લુપ્ત થઈ રહી છે. પરંતુ જ્યારે કહેવાય ને કે બાને બા કહેવાનો મોકો, પપ્પાને ડેડ નહીં પરંતુ પપ્પા કહેવાનો મોકો, એ આપણી માતૃભાષા અને એ જે ભાવનાઓ જગાડે, કારણ કે બીજી બધી ભાષાઓથી આપણે ચોક્કસ માહિતીગાર રહીશું. ચોક્કસ આપણે બધામાંથી કોઈક ને કોઈક એવી વ્યક્તિ હશે કે જેને ત્રણથી વધારે ભાષા એક સાથે લખતા બોલતા વાંચતા પણ આવડતી હશે. પરંતુ જ્યારે માતૃભાષાની વાત આવે ને, ચોક્કસ ઘણી બધી ભાવનાઓ એની સાથે જોડાયેલી હોય. એક બા શબ્દ બોલતા, એક પપ્પા શબ્દ બોલતા, ઘણી બધી વસ્તુઓ, ઘણી બધી ભાવનાઓ એ શબ્દમાં માત્ર આવી જાય. કદાચ આપણે ઘરમાં પણ વાત કરતા હોઈએ તો પપ્પાને પપ્પા કહેવાનો જે આપણો ટોન હોય, બાને બા કહેવાનો જે ટોન હોય, એ ટોન પરથી કદાચ સામેવાળી વ્યક્તિને ખબર પડી જતી હોય કે એનું મગજ કેવું છે અથવા તો કેવા પ્રકારની વાત લઈને આપણી સમક્ષ આવી છે. ચોક્કસ અત્યારે અંગ્રેજી ભાષાનું કલ્ચર છે, અંગ્રેજી ભાષા આપણને ક્યાં નથી જોવા મળતી. તમે બાળકોને સ્કૂલમાં મૂકો ત્યારથી લઈને એ બોર્ડ એક્ઝામ આપે, એ કોઈ જોબના ઇન્ટરવ્યૂમાં જાય, એને સરસ મજાની જોબ લાગે, એના પણ છોકરાઓનું સ્કૂલમાં એડમિશન કરાવવા જાય. આપણા જન્મથી લઈને એન્ડ સુધી અત્યારે અંગ્રેજી ભાષાનું પ્રભુત્વ એટલું બધું આપણા પર હાવી થઈ ગયું છે કે ક્યાંક આપણે આપણી ગુજરાતી ભાષા આપણે બધામાંથી લુપ્ત થતી થઈ ગઈ છે. આપણે ભલે બોર્નથી ગુજરાતી હોઈએ, માતૃભાષા આપણા ખૂન ખૂનમાં હોય, પરંતુ ક્યારેક આપણા જ છોકરાઓ જેને ગુજરાતી બોર્ડ સરખું વાંચતા ન આવડતું હોય, જેને ગુજરાતી શબ્દનો અર્થ ખબર ન પડતી હોય, જે સ્કૂલમાં હિન્દી બોલતો હોય, હિન્દી આપણી રાષ્ટ્રભાષા છે, ચોક્કસ એને માન છે, પરંતુ ક્યાંક એ માતૃભાષા પ્રત્યેની લાગણી, એ કદાચ એ લાગણી એ ઘરમાં દાદા દાદી હશે તો એ વધારે સમજશે કે આપણી માતૃભાષાનું મહત્વ શું છે. એટલે મેં જેમ શરૂઆતમાં જ વાત કરીને કે બાને બા કહેવાનો મોકો અને પપ્પાને પપ્પા કહેવાનો મોકો, એ આપણને આપણી માતૃભાષા જ આપે છે. આજે આપણે માતૃભાષા ઉપર જ વાત કરવાની છે. મારી સાથે અત્યારે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે ડૉક્ટર અશોક પટેલ. અશોકજી, સ્વાગત છે આપની સાથે અમારું શોમાં. નમસ્કાર અશોકજી, આજે માતૃભાષા દિવસ, પહેલા તો શું કહેશો આપ? બસ એક ગૌરવ છે કે મને મારી માતૃભાષા માટે ગૌરવ છે, આપને પણ આપણી જે માતૃભાષા છે એના માટે ગૌરવ છે. બિલકુલ. અને બધા જ ગુજરાતીઓને આપણે આપણા સ્ટુડિયો દ્વારા, GTPL દ્વારા આપણે બધાને શુભેચ્છાઓ પાઠવીએ, ખૂબ ખૂબ અભિનંદન આપીએ, અને બધાએ આપણે એકબીજાને નસીબદાર સમજીએ કે આપણને ગુજરાતી જેવી એક માતૃભાષા મળી છે. બિલકુલ, ખૂબ જ સાચી વાત છે. અને દર્શક મિત્રો, 1999થી ફેબ્રુઆરીથી, એટલે કે કહી શકાય કે આજથી 20 વર્ષ પહેલાંથી ગુજરાતીને માતૃભાષા દિવસ તરીકે આપણે 21 ફેબ્રુઆરી ઉજવીએ છીએ. અને દર વર્ષે અલગ અલગ થીમ ઉપર તેને આપણે ઉજવતા હોઈએ છીએ. આ વખતની થીમ પરની જો વાત કરવામાં આવે તો ઇન્ડિજિનિયસ લેંગ્વેજ મેટર ફોર ડેવલપમેન્ટ, પીસ બિલ્ડિંગ એન્ડ રિકન્સિલેશન, જેનો અર્થ થાય છે સ્વદેશી ભાષાઓનો વિકાસ, તેની શાંતિ નિર્માણ અને સમાધાન માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ વખતની આ થીમ છે. અશોકજી, આગળ આપણે માતૃભાષા પર કોઈ પણ ચર્ચા કરીએ તે પહેલાં આ થીમ વિશે આપની પાસેથી જાણવા માંગે છે. આપણે જે વાત કરી બેન, એ થીમ કરતાં હું એને એ રીતે કહીશ કે એનો ઓબ્જેક્ટિવ છે, હકીકતમાં આ વર્ષની જે થીમ છે, લેંગ્વેજ વિધાઉટ બોર્ડર. અચ્છા, હા, આપણે વાત કરી 1999ની, તો આપણા પ્રેક્ષકોને જણાવીએ કે માતૃભાષા આ રીતે આખા વર્લ્ડમાં ઉજવવાનો વિચાર કોને આવ્યો અને કેવી રીતે આવ્યો, એ સ્ટોરી પણ બધાને સાંભળવી બહુ ગમશે. વાત છે, આપણે 1947માં આપણને આઝાદી મળી, પછી ભારતના ભાગલા પડ્યા, એટલે કે પાકિસ્તાન, ભારત, પાકિસ્તાનના એ વખતે પૂર્વ પાકિસ્તાન એટલે અત્યારનું જે બાંગ્લાદેશ છે તે, અને પશ્ચિમ પાકિસ્તાન. બન્યું એવું કે 1952માં, આમ તો 1947માં જ્યારે આઝાદી મળી ત્યારે પાકિસ્તાનના વડાપ્રધાને એક સર્ક્યુલર બહાર પાડેલો કે ભાઈ બધાએ પાકિસ્તાન એટલે પૂર્વ પાકિસ્તાન અને પશ્ચિમ પાકિસ્તાન બંનેમાં તમામ કામકાજ ઉર્દુમાં થવું જોઈએ. હવે બન્યું એવું કે તે સમયે પૂર્વ પાકિસ્તાન, આજનું જે બાંગ્લાદેશ છે તે, એમાં 56% લોકો બંગાળી ભાષા બોલનારા હતા. એ લોકોએ વિરોધ કર્યો અને વિરોધ થોડો લાંબો ચાલ્યો અને એના આંદોલનો શરૂ થયા. તો 1952ની અંદર 21 ફેબ્રુઆરીએ જે આંદોલન થયું એમાં પોલીસની દમનકારી વલણ આવી સામે અને એમાં 4 યુવાનો શહીદ થયા. આ પહેલો બનાવ છે કે લોકો પોતાની માતૃભૂમિ માટે, પોતાની મા માટે મરતા હોય છે, પણ પોતાની માતૃભાષા માટે મર્યા હોય કે શહીદ થયા હોય, આ પહેલો બનાવ હતો. એટલે કે 21 ફેબ્રુઆરી 1952માં આ ઘટના બની, અને એ વખતે બાંગ્લાદેશ નહોતું થયેલું. અને પછી બન્યું એવું કે 1956ની અંદર પશ્ચિમ પાકિસ્તાન એટલે મૂળ જે પાકિસ્તાન છે તેમણે બંગાળી ભાષાનો સ્વીકાર કર્યો. 1971ની અંદર બાંગ્લાદેશ સ્વતંત્ર થયું અને બાંગ્લાદેશે તરત જ યુનેસ્કો સામે એક પ્રસ્તાવ મૂક્યો કે આ રીતે 21 ફેબ્રુઆરીને આંતરરાષ્ટ્રીય ભાષા તરીકે ઉજવવામાં આવે.
અને એ યુનેસ્કોના જે પ્રસ્તાવ આવ્યો એમાં ભારતે પણ એને હેલ્પ કરેલી અથવા ટેકો આપેલો, બીજા ઘણા બધા રાજ્યોએ પણ ટેકો આપ્યો. અને 1999માં એ પ્રસ્તાવનો સ્વીકાર કરવામાં આવ્યો અને 2000ની સાલથી એ ઉજવવામાં આવ્યો. અને દર વર્ષે એની થીમ અલગ અલગ હોય છે. મૂળ હેતુ એ છે, હેતુબેન, કે યુનેસ્કો એવું ઈચ્છે છે કે દરેકનું ભાષા ઘણા બધાની અલગ છે, આમ ભાષા એ સંસ્કાર પણ છે, એની સંસ્કૃતિ પણ છે. તો બધા આખી દુનિયાના લોકો એકબીજાની ભાષાને મહત્ત્વ આપે, એકબીજાની સંસ્કૃતિને આદર કરે, અને એ રીતે આ દિવસ ઉજવવામાં આવે છે. એટલે માતૃભાષા તો છે જ, પણ માતૃભાષા થકી લોકોને નજીક જોડવાનું કામ છે અને એકબીજાની માતૃભાષાને માન આપે, આદર આપે, આ મૂળ એનો હેતુ રહેલો છે. બિલકુલ બિલકુલ અશોકજી, સંસ્કૃત કહેવાય કે ધર્મની ભાષા છે, હિન્દી આપણી રાષ્ટ્રીય ભાષા છે, અંગ્રેજી એ વેપારની ભાષા છે, અને ગુજરાતી એ વિવેકની ભાષા છે. કહેવાય ને કે ગુજરાતીના દરેક શબ્દોમાં તમે કોઈને માન આપો કે ન આપો, પણ એના જે શબ્દોના ઉચ્ચારણ એટલા વિવેક ભર્યા હોય, એટલા કહેવાય કે સામેવાળાને ગમી જાય. કદાચ આપણે કોઈ નોન ગુજરાતી સાથે પણ ગુજરાતીમાં વાત કરીએ તો એને પણ આપણી બોલી સાંભળવી ગમે, એટલી સરસ ભાષા. પરંતુ અત્યારના જો સમયગાળાની વાત કરીએ તો આપણને હું ગુજરાતી છું એ કહેતા સંકોચ નહીં થાય, કારણ કે અત્યારે ગુજરાતી વિશ્વના દરેકે દરેક ખૂણામાં ડંકો વગાડ્યો છે. પરંતુ ગુજરાતી ભાષા બોલવામાં આપણને ક્યાંક ને ક્યાંક સંકોચ થાય જ છે. અચ્છા, આપણે જે શરૂઆતમાં જે વાત કરી અત્યારે હાલ કે ગુજરાતીનો જે લહેકો એક અલગ પ્રકારનો છે, એ રીતે જો હું વાત કરું ને તો અંગ્રેજી ભાષા આંતરરાષ્ટ્રીય ભાષા છે, આખા વર્લ્ડમાં બધે ચાલે છે. આપણી જે ગુજરાતી ભાષા છે આપણી માતૃભાષા છે અને સાથે પ્રાદેશિક ભાષા પણ છે. પણ અહીં એક પ્રેક્ષકોનું આપણે ધ્યાન દોરીએ કે આપણી ગુજરાતી ભાષાનું જે એમ કહેવાય ને કે ગૌરવ લેવા જેવી આપણને જો બાબત કોઈ સામે આવી જતી હોય તો એ છે કે સમૃદ્ધિ. એની હવે કઈ સમૃદ્ધિ, એના કેટલાક ઉદાહરણ આપું આપણે. દાખલા તરીકે માની લઈએ ગુજરાતીમાં હું જ્યારે હવે હું પાત્રોના નામ બોલું છું તો પ્રેક્ષકો પણ જ્યારે સાંભળતા હશે તો એમની સામે પણ એ ચિત્ર ખડા થશે. જેમ કે ધારો કે કાકા, મામા, બિલકુલ માસા, ફુવા, આ બધો જ્યારે બોલીએ છીએ ત્યારે આપણે દરેક વ્યક્તિનો અલગ અલગ એક ચિત્ર ઊભું થાય છે. અને અત્યારે ક્યાંક અંકલ આંટીમાં જ પરિવર્તિત થઈ ગયું છે. અંગ્રેજીમાં તો માત્ર એક જ શબ્દ છે કે અંકલ. હવે અંકલ એટલે મામા સમજવા કે માસા સમજવા કે શું સમજવું, એ તો એ આપણી ભાષાનું એક ગૌરવ છે એમ કહેવું તો હું કહી શકું. એટલું જ નહીં, હજુ એમ હું આગળ વધીશ આપણી સાથે. હું એ કેટલાક શબ્દો પ્રેક્ષકોને આપે આપું છું, એનું અંગ્રેજી તમે જોજો, મળશે જ નહીં તમને. જેમ કે અખંડ સૌભાગ્યવતી, બિલકુલ બિલકુલ, એનું અંગ્રેજી કશું જ ન હોઈ શકે. હા, કન્યાદાન, હું લગ્નમાં આ બે શબ્દો મેં ઘોડ્યું, ઉપરાંત આલરડું, ઇવન આપણે જે દીવો કરીએ છીએ ભગવાનની પ્રાર્થના માટે, દિવેટ, એનું અંગ્રેજી નહીં મળે. અરે આજનો તહેવાર, આજનો જ દિવસ શિવરાત્રિ, એનું અંગ્રેજી શિવરાત્રિ જ થવાનું છે. ધનતેરસ, આવા કેટલાય શબ્દો છે. ખોડાનો ખૂંદનાર, તમે જુઓ કેટલી ભવ્યતા છે આપણી ભાષામાં કે ખોડાનો ખૂંદનાર કહીએ એટલે તરત જ ખબર પડી જાય કે કોની વાત કરવામાં આવે છે. એ જ રીતે વાત કરીએ કે ધારો કે બંગડી રૂઢિપ્રયોગની વાત કરું તો બંગડી નંદાઈ જવી એટલે ખબર પડી જાય કે ભાઈ શું થયું છે. તે દેવલોક પામ્યા એટલે તરત ખબર પડી જાય આપણને કે ભાઈ એ શું કહેવા માગે છે અથવા શું બન્યું છે. હા, મોભે પાણી ચડાવવા, અરે આવું તો જો બેસીએ ને તો પૂરી રાત જાય એટલા શબ્દ ભંડોળ આપણી પાસે છે. અને એનું અંગ્રેજી તમને ક્યાંય જોવા નહીં મળે. તો એ રીતે અંગ્રેજીને બીજી કોઈ પણ ભાષામાં જોવા નહીં મળે. તો હું એમ ચોક્કસપણે કહીશ કે આપણને બધાને આપણી જે ભાષાએ જે આપ્યું છે એનું એક ગૌરવ હોવું જોઈએ, એ ગૌરવ સાથે મળીને ટકાવી રાખવું જોઈએ, અને એનું સંક્રમણ, સંવર્ધન, સંરક્ષણ બધું જ કરવાની જવાબદારી આપણા સૌની આવે છે. બિલકુલ. અને જે વાત આપણે કરતા હતા એને થોડી ઘણી આગળ વધારીએ તો કહેવાય ને કે જે ભાવ તમે કીધું ખોળાનો ખૂંદનારો, આ આને બોલતા વખતે તમારા મોઢાના કોઈ એક્સપ્રેશનની કદાચ જરૂરત જ નથી, તમારા બોલવામાં જ આવી ગયો. જ્યારે હિન્દી લઈ લો, અંગ્રેજી લઈ લો તો અન્ય કોઈ પણ ભાષા લઈ લો, એ બોલતા સમયે તમારા મોઢા પર એના એક્સપ્રેશન જોઈએ, નીકળ એક અર્થનો અનર્થ થાય, કાં તો શબ્દોના બીજા ઘણા બધા મિનિંગ્સ નીકળતા હોય. એવી જ રીતે જ્યારે તમે પત્ર લખતા હો ત્યારે માય ડિયર કરીને આપણે સંબોધન કરીએ, પણ એ ડિયરને જો વાલી કરીને સંબોધન કરીએ કદાચ કોઈ એક્સપ્રેશનની જરૂર નહીં પડે, એ વાલી શબ્દ બધું જ પૂરું કરી નાખે. બિલકુલ. આપે કહ્યું એક મને બીજું ઉદાહરણ આવ્યું કે આપણે જ્યારે ચેકબુકમાં ચેક લખીએ છીએ ને તો અંગ્રેજીમાં લખીએ ને ત્યારે ઓનલી શબ્દ વાપરીએ છીએ, ઓનલી સો એન્ડ સો ફિગર, અને જ્યારે આપણે ગુજરાતીમાં લખીએ છીએ ને ત્યારે એની પાસે પૂરા શબ્દ વાપરીએ છીએ કે આટલા રૂપિયા પૂરા. આપણી તમે જુઓ કે ભવ્યતા છે આપણી. જી,
ખૂબ જ સાચી વાત છે. અને હવે ક્યાંક ભાષાઓની વાત કરે, થોડું ઘણો ભાષામાં ક્યાંક ફેરફાર જોવા મળે છે, એ પછી તળપદા શબ્દ હોય કે પછી અત્યારની લેંગ્વેજ, કારણ કે ગુજરાતી ભાષાને ત્રણ તબક્કા વાઇઝ જોવામાં આવે છે. પ્રથમ તબક્કો 10-14 સદીનો હતો, બીજો 14-17 સદીનો, અને હવે 17 સદીથી અત્યાર સુધી ચાલતો આવ્યો છે. આ સદીમાં ગુજરાતી ભાષાને કઈ રીતે એકચ્યુઅલીમાં ડિવાઈડ કરવામાં આવે છે? અચ્છા, આ રીતે જોવા જઈએ બેન, તો જ્યારે સમય અને સ્થળ બદલાય, આપણે ગુજરાતીમાં એક કહેવત છે કે બાર ગામે બોલી બદલાય, ગુજરાતીમાં જ કહેવાય છે. એટલે આપણું ગુજરાત રાજ્ય એક છે, પણ જેટલા પ્રદેશ છે, સૌરાષ્ટ્ર, ચરોતર, સુરત, ઉત્તર ગુજરાત, બધાની બોલી અલગ અલગ છે. આ એક બાબત થઈ. હવે એ વાત કરીશ કે પ્રેક્ષકોને આપણે કહીએ કે જો સમયની અનુકૂળતા હોય અને જો આજે માતૃભાષા દિવસ માટે તમને ગૌરવ હોય, તો આપણી સૌથી પહેલી નવલકથા કરણ ખેલો, નંદશંકરે લખેલી છે, એ વાંચવા પ્રયત્ન કરજો. તમને મોટાભાગના શબ્દો, અને જો તમારા આજના બાળકને, આપણે 8મા 10મા ભણતા બાળકને જો એ વંચાવીશું, એવું જ નર્મદે લખેલું એનું જે સાહિત્ય છે એ જો આપણે એમને વંચાવીશું, તો કદાચ એ અડધું સાહિત્ય સમજી પણ નહીં શકે. પણ પછી કાળક્રમે એમાં સ્વાભાવિક છે કે બીજી ભાષાની પણ અસર થઈ. બીજો કે પહેલાં જે પ્રાદેશિકતા હતી, સૌરાષ્ટ્રની, ચરોતરની, સુરતની, અને આપણે એકબીજા સાથેના વ્યવહાર વધ્યા, એટલે એમ કહેવાય ને કે શિષ્ટ ભાષા, એક માન્ય ભાષા, એક માન્ય શબ્દ, એ તરફ લોકો, સમાજ જતો ગયો. અને એ રીતે બોલીઓ જે છે એ ધીમે ધીમે ઓછી થવા માંડી, અને શિષ્ટ ગુજરાતી જે આપણે કહીએ છીએ, બધાને માન્ય હોય તેવી ગુજરાતી, એનો ઉપયોગ વધારે થવા લાગ્યો, અને જેનો ઉપયોગ આજે આપણે કરી રહ્યા છીએ. બિલકુલ, ખૂબ જ સાચી વાત છે. અશોકજી, સાથે જ કહી શકાય કે અત્યારે આપણી માતૃભાષાનું મૂલ્ય આપણે જ ભૂલતા થઈ ગયા છે, તો કદાચ આપણી આવનારી પેઢી હશે તેઓને માટે આપણે શું આપીને જઈશું? આ સવાલ ખરેખર એવું થાય છે, કારણ કે અત્યારે પણ નાના બાળકોને આપણે જોવા જઈએ તો મમ્મી મેં એ નહીં કરૂંગા, સ્કૂલમાંથી આવીને એટલું હિન્દી કાં તો ઇંગ્લિશ આ બંનેનું મિક્સચર જ ચાલતું હોય, ગુજરાતી બહુ જ ઓછું સાંભળવા મળે. એટલે એ બાળકો આગળ એમની પણ પેઢીને ગુજરાતી ભાષાનું જ્ઞાન ક્યાંક આપીને જાય ખૂબ જ જરૂરી છે. એના માટે આપણે શું કરવું જોઈએ? અચ્છા, આમાં બે બાબત છે. એક તો કે હકીકત આપણો પ્રશ્ન બહુ સારો છે કે અહીં સ્કૂલ, કોલેજ, ઘર, સમાજ, આ સરકાર બધાની જવાબદારીઓ છે. બિલકુલ. પહેલી બાબત તો આપણી સાથે બહુ સહમત થવું છે કે આજના ધારે કે કોલેજમાં અભ્યાસ કરતા બાળકને કે વિદ્યાર્થીને, 8મા 10મામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીને તમે ગુજરાતીની કેટલીક વાતો કરો, તેને લગભગ કશી ખબર જ નથી હોતી. ઇવન ત્યાં સુધી 69 એટલે શું? આજે આખી બાબત જે છે ને, આજે તમે ધારો કે કોઈને પૂછશો ને તો હિન્દીના 10 ગીતો ગાઈ શકશે, ફિલ્મ ગીતો, પણ ગુજરાતી ફિલ્મના કોઈ ગીતો? અરે સાહેબ, આપણો જે વૈભવ મેઘાણી સાહેબે જે એકત્ર કર્યો છે, સંપાદિત જે કર્યો છે ને, અને મેઘાણી સાહેબે પછી જે આપ્યું છે આપણને, એનું જો આપણે 2% પણ જોઈએ ને, તો એટલું અદ્ભુત આપણને મજા આવે કે આપણી માતૃભાષા માટે ગૌરવ થાય. ઓહો, કે આપણી માતૃભાષાનું ગૌરવ, અરે આટલી બધી સમૃદ્ધ ભાષા છે. પણ આજની જે પેઢી છે એના પેરેન્ટ્સનો પણ કેટલાક અંશે જવાબદાર છે. ચલો હું તો એમ કહીશ કે આજે માતૃભાષા દિવસ છે, તો ગઈકાલે એક સ્કૂલમાં મને મહેમાન તરીકે બોલાવેલો, તો મેં જ્યારે વિદ્યાર્થીઓ સાથે કમ્યુનિકેટ કર્યું, પછી છેલ્લે મેં એ રીતે વાત કરી, સ્કૂલને એમ કહ્યું કે આવતીકાલે લેસન ના આપશો, કશું હોમવર્ક, નો હોમવર્ક, અને હોમવર્કમાં એવું આપીએ કે ગુજરાતી એક ફિલ્મ જુએ કાલે, ગુજરાતી એક ગીત સાંભળે, એક ભજન સાંભળે, આવું હોમવર્ક અમે ગઈકાલે આપ્યું. તો આ બધી જવાબદારી બધા સૌની આવશે. સ્કૂલ કોલેજોએ માત્ર એક દિવસ માતૃભાષાનો દિવસ ઉજવી નાખ્યો એથી પૂરું નહીં થાય, જરૂર પડે તો સપ્તાહ ઉજવવું જોઈએ આખું, જરૂર પડે તો એક મહિના સુધી, એક વર્ષ સુધી પણ એના પ્રયત્નો ચાલુ રાખવા જોઈએ જ. આજે તમે, હું એમ કહી શકીશ કે આપણો જે પ્રોગ્રામ કોઈ જોતા હશે એમાં ધારો કે કોઈ શિક્ષક કે આચાર્ય હોય, તો આવતીકાલે સ્કૂલ કે કોલેજમાં જઈને એવું કરી શકે કે આપણા જે મહાન જે કવિઓ થઈ ગયા, મહાન લેખકો જે થઈ ગયા ગુજરાતી સાહિત્યમાં, એનો તમે થોડો પરિચય આપો. સારી સારી કોઈ કૃતિઓ છે, સરસ્વતી ચંદ્ર છે, મેં કરણ ઘેલોની વાત કરી, તો એવી કૃતિઓનો વિદ્યાર્થીને પરિચય આપો. માત્ર નામ એટલું કહેવાની જરૂર ત્યાં નથી. આ વાત થઈ મેં સ્કૂલ અને કોલેજની વાત થઈ. આપણા ઘરની અંદર તમે નાના હતા ત્યારે તમારા દાદી તમને વાર્તા સંભળાવતા હતા. ગઈકાલે મેં આ વિદ્યાર્થીઓને પ્રશ્ન પૂછ્યો કે તમે તમારા ઘરના તમારા મમ્મી પપ્પાએ તમને વાર્તા કહી હોય એવું યાદ છે? કોઈને યાદ નહોતું. તો આપણે પેરેન્ટ્સને પણ કહીએ કે આજે તમારા બાળક સાથે બેસો, એક ગુજરાતી લોકગીતની 2 પંક્તિઓ ગાઈ બતાવો, લગ્નગીતની 1-2 પંક્તિઓ ગાઈ બતાવો, હાલરડા 1-2 ગાઈને બતાવો, અને
તમારા બાળકને ગુજરાતીની નજીક લાવવાનો પ્રયત્ન કરો. એટલું જ નહીં, સમાજે પણ કેટલું કામ કરવાનું છે. અને આપના માધ્યમ દ્વારા એક વાત કરીશ કે જો તમે આ કામ આખું વર્ષ ચલાવવું હોય તો ધારો કે આપણા કોઈ સગાના ત્યાં કોઈ જન્મદિવસ આવ્યો તો મોટાભાગે આપણે ત્યાં કેક લઈને જઈએ છીએ કે બીજી કંઈ ચોકલેટ કંઈ ગિફ્ટ આપીએ છીએ, એના કરતાં ગુજરાતી એક સારું પુસ્તક એને ભેટમાં આપો. અથવા તો એના કરતાં બેસ્ટ આઈડિયા જે હું કરું છું કે મારા કોઈ સગામાં કોઈ બાળકનો જન્મદિવસ હોય તો 150-200 રૂપિયા જ ખર્ચ થાય છે, હું આખું વર્ષ એના ત્યાં પહોંચે એ રીતનું એક કોઈ સામયિક મેગેઝિન ગુજરાતીનું લવાજમ હું બાંધી દઉં છું તો પેલો દર મહિને વાંચે છે. તો આવું બધું કંઈ કામ કરીશું તો એના સંસ્કારો આપણા બાળક સુધી પણ જશે. બિલકુલ. અને સાથે જ અશોકજી, હજી પણ આજે ક્યાંક એવું વર્ગ તો છે કે જે ગુજરાતી ભાષાને સમજે છે અને ક્યાંક ગુજરાતી વાંચવું પણ ગમે છે. ઘણો બધો વર્ગ એવો પણ છે કે જેને હિન્દી ફિલ્મમાં રસ નથી, એને દર અઠવાડિયે તો દર મહિને એક નાટક જોવામાં વધારે રસ છે. ગુજરાતી ફિલ્મો ક્યાંક એક હમણાં 3-4 વર્ષ પહેલાંની વાત કરીએ તો ગુજરાતી ફિલ્મો રિલીઝ થતી હતી પરંતુ જોવા કોઈ નહોતું જતું. હવે ગુજરાતી ફિલ્મોમાં પણ ક્યાંક થોડા ઘણા બોલિવૂડના કેરેક્ટર્સ જોવા મળે છે કે જે લોકો ગુજરાતી ભાષાને પ્રાધાન્ય આપે છે અને ગુજરાતી ફિલ્મો કરે છે. એટલે આ બધી વસ્તુ ક્યાંક ચોક્કસથી આપણે ગુજરાતી ભાષાને આગળ વધારવામાં આજના યંગસ્ટર્સ ઘણી બધી મહત્વની ભૂમિકા ભજવે છે. પરંતુ આપણે એવું લાગી રહ્યું છે કે હજી જો આના 20-25 વર્ષ પછી આટલું જ આ ક્યાંક જે થોડો ઘણો વર્ગ છે કે જે પ્રયત્ન કરી રહ્યો છે એ પૂરતો રહેશે? હા, આ બાબતમાં એક ધ્યાન દોરી દઈએ સૌ પ્રેક્ષકોનું. અત્યારે વર્લ્ડ આખી દુનિયામાં લગભગ 7,000 ભાષાઓ બોલાઈ રહી છે, જેમાંથી અડધા ભાગની લુપ્ત થવાના આરા પર છે. કે યુનેસ્કો એક રિપોર્ટ આપ્યો એમાં મૃતપાય થવાનારી 3,000 ભાષાઓ અલગ તારવી છે. એમાં દુઃખ સાથે કહેવું પડશે ગુજરાતીનો પણ સમાવેશ થાય છે. હવે અહીં આપણે તમામ પ્રેક્ષકોને, મેચ્યોર પ્રેક્ષકો જે પેરેન્ટ્સ છે, વડીલો છે, એમનું પણ એક ધ્યાન દોરીએ, સાથે એ વાત પોતાના બાળકને પણ સમજાવે. એટલું સમજી લો કે તમે અન્ય ભાષા દ્વારા જ્ઞાન મેળવી શકો પણ તમારે કંઈ સમજવું હશે પોતાને, અથવા તમારો જે વિચાર છે, તમારી જે લાગણી છે બીજા કોઈને સમજાવવી હશે તો ભલે તમે કદાચ અંગ્રેજી ભાષાના કે હિન્દી ભાષાના કે અધર લેંગ્વેજના તમે શબ્દ વાપરો પણ સમજવા માટે અને સમજાવવા માટે તો તમને માતૃભાષા જ ઉપયોગી થાય. તમે વાંચતા હશો ને અંગ્રેજીમાં તો તમે વાંચતા હશો અંગ્રેજીમાં, પણ આપણા માઇન્ડમાં જે પ્રક્રિયા ચાલે છે સમજવાની એ આપણી માતૃભાષામાં જ ચાલે છે. અને હું તો વધારે આગળ પડી વધીને કહીશ તો બેન, આપણે સ્વપ્ન રાત્રે આવે ને એ પણ આપણી માતૃભાષામાં જ આવે, ત્યારે બીજી ભાષામાં સ્વપ્ન ના આવે. બિલકુલ બિલકુલ, ખૂબ જ સાચું. સાથે કે હમણાં આપણે શરૂઆતમાં એક શબ્દ તમે વાપર્યો અને મેં પકડ્યો છે કે સંસ્કાર, સંસ્કૃતિ અને આપણા સંસ્કારનું જો આપણે પકડી રાખવા હશે અથવા એને આગળ વધારવા હશે એક પેઢીથી બીજી પેઢી તો એ માટેનું એકમાત્ર માધ્યમ જો આપણી પાસે કયું હોય તો એ આપણી માતૃભાષા છે. એટલે આ એક ખજાનો છે, એ ખજાને આપણે સાચવી રાખવાનો છે અને હસ્તાંતરિત પણ કરવાનો છે. આ ઉપરાંત શિક્ષણના માધ્યમ તરીકે પણ આપણે માતૃભાષાને લઈ જવું જોઈએ. આપણે બીજી ભાષાનો શું કહેવાય કે એવું નથી કહેતા કે બીજી ભાષા તમે ન શીખો, બીજી ભાષા તમે શીખો, એની સામે આપણો કોઈ વાંધો નથી. અહીં એક અન્ય રીતે ઉદાહરણ આપું તો માતૃભાષા છે ને એને બરાબર મા તરીકે જુઓ, અન્ય ભાષાને માસી તરીકે જુઓ. અને માનો પાલો પકડવાની જે મજા હોય છે ને, તમે હમણાં જે લાગણીની વાત કરી હું એ જ વાત કરું છું, માનો પાલો પકડવાની જે મજા હોય છે એ માસીની આંગળી પકડવામાં મજા નથી આવતી. બીજી ભાષા પાંખ બની શકે પણ આંખ ન બની શકે. પાંખ હશે તો તમે ઉડી શકશો પણ કઈ દિશામાં ઉડવું એ તમને તમારી આંખ બતાવશે, તમારી માતૃભાષા બતાવશે. તો આ માતૃભાષાનું મહત્વ છે. અને હું ફરીથી કહું છું કે તમારા મગજમાં જે વિચારો આવે છે, જે સમજ, ભલે તમે અંગ્રેજી બોલતા હોય તો પણ માઇન્ડમાં પહેલાં તમે માતૃભાષામાં એનું કન્વર્ટ થાય છે અને પછી તમે એને અંગ્રેજીમાં બોલો છો. એટલે કે માતૃભાષા મૂળમાં છે છે ને છે અને રહેવાની જ છે. અને પ્રેક્ષકોને કહીએ કે માના ભોગે માસીને ન પકડાય, બરાબર છે, માસીને સાચવીએ પણ માને પહેલાં. બિલકુલ. અને સાથે જ અશોકજી, મહત્વની વાત એ છે કે અત્યારે કારકિર્દી ઘડવામાં ગુજરાતી ભાષા તો લુપ્ત જ થઈ ગયેલી જોવા મળે છે. કારણ કે તમારે આગળ અત્યારે શરૂઆતથી જ ગુજરાતી મીડિયમમાં બાળકોને ભણવા મૂકવું એટલે ક્યાંક એ સોશિયલ સ્ટાન્ડર્ડ તમારું નીચું કરે છે. અત્યારે આ માનસિકતા લોકોના મગજમાં ઘર કરી ગઈ છે કે અંગ્રેજી મીડિયમમાં જ બાળકને મૂકવાનું. જો ગુજરાતી મીડિયમમાં મૂક્યું હશે તો કાં તો એ બાળક સમજવામાં નબળું હશે, કાં તો તમારી સોશિયલ, તમારી લાઈફ, તમારું જે સ્ટેટસ છે થોડુંક નબળું હશે. આ પહેલેથી જ વસ્તુ, આ વિચાર આ ઘર કરી ગયો છે. આને આને દૂર કરવા શું કરવું જોઈએ? આવું વારંવાર અમે કહીએ છીએ,
એ જ્યારે જ્યારે પ્રવેશ લેવાની વાત આવે છે માર્ચ એપ્રિલમાં, ત્યારે આપણા સ્ટુડિયોમાં પણ આ બાબતમાં ઘણી બધી વખત ચર્ચા થઈ ગઈ છે. પણ આપણે દરેક વાલીને કહીએ કે અગાઉ મેં વાત કરી કે જ્યારે સમજવાની વાત આવે છે ત્યારે આપણામાં જે સમજ ઉતારે છે માઇન્ડમાં અને યાદ રખાવે છે આપણી માતૃભાષા જ. તો પ્રાઇમરી લેવલ સુધીનું જે શિક્ષણ, અંગ્રેજીનું આપો તમે શિક્ષણ એની સામે ના નથી, પણ અંગ્રેજી માધ્યમમાં આપવાની સામે વાંધો છે. હું ફરીથી વાત કરીશ, અંગ્રેજીના શિક્ષણ સામે સહેજ પણ વાંધો નથી, કારણ કે આંતરરાષ્ટ્રીય ભાષા છે. તમે જ્યારે તમારો પ્રદેશ અથવા તો તમારો દેશ છોડશો એટલે તમારે અંગ્રેજીનો ઉપયોગ કરવો જ પડશે. પણ ફરીથી હું વાત કરીશ કે તમારે પોતાના વિચારો સમજાવવા માટે કે સમજવા માટે બીજી ભાષા મીડિયેટર બનશે, પણ તમારા માઇન્ડમાં ઉતારવા માટે તો માતૃભાષા જ જરૂરી હશે. તો પ્રાઇમરી લેવલ ઉપર 100% વિદ્યાર્થીઓને માતૃભાષામાં જ શિક્ષણ અપાવવું જોઈએ. ભલે બીજી ભાષાનું એની સાથે શિક્ષણ આપે, પણ માધ્યમ તરીકે તો માતૃભાષા હશે તો જ એ વધારે સક્સેસ જશે. અને આમ પણ તમે જુઓ કે આજે જે એન્જિનિયરો થઈ ગયા છે, આ મોટેરા સ્ટેડિયમ બંધાવ્યું, ટ્રમ્પ સાહેબ 24મી આવે છે, આટલું મોટું સ્ટેડિયમ જે બાંધ્યું છે, અને આવી તો કેટલી કેટલી ઇમારતો કેટલા કેટલું છે, એ બધા એન્જિનિયરો એને પૂછજો કેટલા એન્જિનિયર અંગ્રેજી માધ્યમમાં ભણેલા છે. આપણા અમદાવાદ કે ગુજરાતનો તમે સર્વે કરો, અત્યારે જે ડૉક્ટર્સ છે એ કેટલા ડૉક્ટર્સ પ્રાઇમરીમાં અંગ્રેજી માધ્યમમાં ભણેલા છે, લગભગ ભાગ્યે જ તમને એવું જોવા મળશે. અને છતાંય લોકો આગળ વધ્યા છે, તો એમની પર વિશ્વાસ રાખો. અને હા, કોલેજમાં આવે છે ત્યારે ઓટોમેટિક અંગ્રેજી માધ્યમ બની જ જાય છે. તો પ્રાઇમરી લેવલ ઉપર માતૃભાષાને આપણે મહત્ત્વ આપી અને માધ્યમ તરીકે એનો સ્વીકાર કરીએ એ વધારે સારી બાબત કહી શકાય. બિલકુલ અશોકજી, એન્ડમાં અત્યારે અંતમાં આપ માતૃભાષાનો દિવસ આજે લોકો ઉજવે સારી રીતે અને આપણી ભાષાને જાળવી રાખે માટે શું સંદેશ આપવા માંગશો? બસ અગાઉ મેં વાત કરી કે આજે તમે એક વાલી પોતાના ઘરમાં પોતાના બાળકો સાથે બેસે, ગુજરાતી ભાષા માટેની ચર્ચા કરે, એકાદ બે સારા પુસ્તક, એકાદ લોકગીત, હાલરડો, ગુજરાતી ફિલ્મ, આપણે GTPL ઉપર 24 કલાક ચાલુ જ હોય છે ગુજરાતી ફિલ્મ, બીજે જોવા જવાની પણ જરૂર નથી. હા, તમે ટીવી ઉપર બેસશો તમને ગુજરાતી પિક્ચર પણ જોવા મળશે. અને એક બીજો સારો આઈડિયા એ પણ થઈ શકે કે તમારા જે સગા કે મિત્રો જે હોય એવા 2-3 મિત્રોને તમે તમારા ત્યાં આમંત્રિત કરો, અથવા તમે એમના ત્યાં જાઓ અને આ રીતે 8-10 માણસો તમે મળી અને આપણી માતૃભાષા વિશે ચર્ચા કરો અને એ માતૃભાષાને કેવી રીતે હજુ આપણે આગળ વધારી શકીએ, એ માતૃભાષાને કેવી રીતે આપણે સાચવી શકીએ, એ જો તમે આ રીતે ચર્ચા કરશો તો એના સંસ્કાર તમારા બાળકો સુધીમાં જશે અને બાળકને પણ ગુજરાતી ભાષા માટે એક નવો પ્રેમ ઊભો થશે. બિલકુલ. દર્શક મિત્રો, તો આજે ખાસ વાત કરી માતૃભાષા વિશે. આજે વિશ્વ માતૃભાષા દિવસ છે અને તેના ઉપર જ ચર્ચા કરી અને ખાસ ઘણું બધું જે એક આજનો દિવસ ખાલી આપણે આપણી માતૃભાષાને માન આપી અને આજે જેટલા પણ કહેવાય કે ઇંગ્લિશ કલ્ચર આપણામાં જોવા મળે, પછી ડાઇનિંગ ટેબલ પર બેસીને જમવાથી લઈને મોમ ડેડ કરીને સંબોધવાથી લઈને અથવા તો ડિયર કરીને મેસેજમાં કોઈને સંબોધવાથી લઈને આજે બધું ક્યાંક આજનો એક દિવસ ક્યાંક આને ભૂલી જાય, કદાચ એવું પણ બને એક દિવસ ભૂલવાની ક્યાંક લત એ તમારા રોજિંદા જીવનમાં ક્યાંક પરિવર્તિત થઈ જાય ને રૂટિનમાં તમે બધી વસ્તુ અપનાવતા થઈ જાઓ કે રોજ નીચે પલાઠી વાળીને જમવા બેસું, મોમ ડેડ નહીં બા અને પપ્પા કહીને સંબોધું, વાલી કહીને કોઈને સંબોધું, ક્યાંક કરી જોજો, એકવાર મજા આવશે. આજનો માતૃભાષાનો દિવસ સુંદર રીતે આપનો પસાર પણ થશે. આ સમગ્ર ચર્ચામાં મારી સાથે જોડાયેલા હતા ડોક્ટર અશોક પટેલ. અશોકજી, ખૂબ ખૂબ આભાર આપનો મારી સાથે જોડાયા બદલ. દર્શક મિત્રો, ડે સ્પેશિયલમાં અત્યારે બસ આટલું જ, સમય થયું છે રજા લેવાનો, મને રજા આપશો. નમસ્કાર.